કૌશલ્ય હોય તો થોડું બળ વર્ક તો આવવું જોઈએ ને કે ચાલશે? ઓનલાઈન મોડમાં કઈ રીતે અવોઇડ કરી શકો, દૂર કરી શકો અથવા એની અસર ઓછી કરી શકો, એના પ્રયાસો
જુદી જુદી બોલાવી છે એટલે એક ને વિષયાંગીય છે
હાજી નમસ્કાર સૌ મિત્રોને, સૌ તાલીમાર્થીઓ. આઈઆઈટી ગાંધીનગર દ્વારા આપણે
એન્યુઅલ લેસન આપવાનું વિચાર્યું છે અને એનું અમલીકરણ કરવા તરફ જઈ રહ્યા છે. તો ડાયટ પોરબંદર અને ટોટલ 32 તાલીમાર્થીઓના એન્યુઅલ લેસન બંને મેથડ અહીંયા મોસ્ટ ઓફ તમે જોયું હશે કે ગણિત અને વિજ્ઞાનના તાલીમાર્થીઓ વધારે છે અને બીજા અન્ય વિષયોના ઓછા છે. એટલે ફર્સ્ટ પીરિયડ ઘણાને પોતાની પહેલી મેથડના પીરિયડ હશે અને ઘણાને ટાઈમ ટેબલ ચેતરિયા સાહેબ મૂકશે તો ઘણાને શરૂઆતમાં વિજ્ઞાનનો પણ પીરિયડ હશે. એટલે એવું તમે ફિક્સ નહીં કરી શકો કે મારે પહેલી મેથડ ગણિત છે એટલે ગણિતનો જ હશે, એવું નહીં થાય. તમારું ટાઈમ ટેબલ ચેતરે સાહેબ ટૂંક સમયમાં મૂકી દેશે કઈ તારીખે તમારે પીરિયડ છે, કઈ સ્કૂલમાં છે અને કેટલા વાગે છે, એનું આયોજન કમ્પ્લીટ તમને મૂકવામાં આવશે. કોઈ જાતની ચિંતા કરવાની નથી, આ આપણા માટે, અમારા માટે, સૌ માટે પ્રથમ પ્રયત્ન છે. આવું ઓનલાઈન વાર્ષિક પાઠ ક્યારે પણ નથી લેવાના. COVID-19 મહામારીની પરિસ્થિતિની અંદર આ એક આપણું નવો ઇનોવેટિવ આઈડિયા IIT દ્વારા પ્રસ્થાપિત કર્યો છે. તો અમારી પણ જવાબદારી બને, તમે પણ ભાવિ શિક્ષકો તરફ જઈ રહ્યા છો બનવા માટે, તો વિદ્યાર્થીની ગેરહાજરીમાં વિદ્યાર્થી ત્યાં બેઠો છે ઘરે અને તમે પણ ઘર ઉપર છો અને ત્યાંથી તમારે વાર્ષિક પાઠ આપવાનો થાય છે, બરાબર? તો એ કઈ રીતે આપી શકાય? કારણ કે આ બધું જ આધાર એ ટોટલી ટેકનોલોજી ઉપર છે. ગમે તેવી તૈયારી કરી હોય છતાં પણ જો યોગ્ય સમયે ટેકનોલોજીનો ઉપયોગ આપને ન આવડે તો આપણો પાઠ નિષ્ફળ જાય, એવું પણ બની શકે. એટલે આગલા દિવસે તમારી અંદરોઅંદર એક ડેમો વર્ઝન કરી લેવા વિનંતી છે, મોક ટેસ્ટ, બરાબર? 4-5 કોલેજના વિદ્યાર્થીઓ સાથે જ છે તો આ જે છે એ કયા પ્લેટફોર્મ ઉપરથી લેવામાં આવશે? પ્લેટફોર્મ તો ઘણા બધા છે, બરાબર? ગૂગલ મીટ છે, ઝૂમ છે, 34 પ્લેટફોર્મ છે વિડીયો ચેટિંગ માટેના. તો આમાંથી આપણે પ્રિસ્ક્રાઇબ કરેલું છે માઇક્રોસોફ્ટ ટીમ, ચેતરે સાહેબે કીધું. તો અત્યારે મેં ગ્રુપમાં તમને લિંક મોકલી છે મિત્રો. 64-bit લેપટોપનો જો ઉપયોગ કરતા હો અથવા મોબાઈલનો ઉપયોગ કરતા હો તો તમારા ગ્રુપમાં મેં લિંક મોકલી છે ફાઇલ, એને તમે રન કરશો એટલે તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે ઓટોમેટિક. તો એનાથી એક અગાઉ કરી લેવું કોઈ પણ તાલીમાર્થી સાથે કે કેવી રીતે થઈ શકે. અત્યારે આપણે આ ગ્રુપની અંદર 31 ટોટલ મેમ્બર જોડાયેલા છે. પહેલાં મારે એને ચેતરે સાહેબ સાથે વાત થઈ હતી કે હાજરી પૂરી લઈએ, એટલે તમારું પણ ચેતરે સાહેબ હાજરી પૂરવી છે. હલો, આવે હાજરી પૂરવી છે? જોડાયેલા છે તો એનો પોતાનો વિડીયો ચાલુ કરે એટલે એને પ્રેક્ટિસ થઈ જાય અને આપણે ચહેરો જોવાઈ જાય. એટલે જે તે સમયે આપણે આમાં બની શકે એવું કે ભાઈ ડમી ઉમેદવાર પાઠ આપતા હોય એવું નથી ને? હા, દરેક પોતાનો વિડીયો ચાલુ રાખે, કારણ કે અત્યારે હમણાં જ આ વિડીયોનું રેકોર્ડિંગ પણ થાય છે મિત્રો. અત્યારે ચેતરીય સાહેબ જે બોલ્યા એનો વિડીયો બની જશે હમણાં 30 મિનિટમાં. એટલે જે કાંઈ સૂચના છે કદાચ ગેરહાજર વિદ્યાર્થીને પણ આ વિડીયો જોવા મળશે. એટલે તમે તમારો વિડીયો ચાલુ કરો, ઇન્સ્ટ્રુમેન્ટનું ખ્યાલ આવે, તમારા મોબાઈલના કેમેરા ઉપર જો તમારો અંગૂઠો અડી જાય ને તો પણ ચિત્ર ઝાંખું આવે. એટલે જ્યારે પણ તમે વિડીયો શૂટ કરો ત્યારે તમારા કેમેરા ઉપર એક રૂમાલ ફેરવી દેવો, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો દરેક મિત્રો ને ખાસ વિનંતી છે કે પોતાના ડેટા, તમે ચાહે વોડાફોન, જીઓ, જે પણ વાપરતા હો તે દિવસે બીજું કંઈ ન વાપરતા, એટલે જેથી કરીને તમારા મોબાઈલમાં સ્પીડ આવે, બીજા કોઈ પણ તમારા એપ્લિકેશન હોય એ બંધ રાખવા તે દિવસે, જેથી કરીને તમારી સ્પીડ વધારે આવે. સવારમાં જ આખું તમારે નેટ બંધ રાખવાનું, કલાક પહેલાં જ
એવું ચાલુ રાખો અથવા કોઈ પણ સર્ફિંગ ન કરવું જેથી કરીને તમારો ડેટા અકબંધ હોય તો તમને એ સ્પીડ આપે એટલે કનેક્ટિવિટીના પ્રશ્નો ન આવે. હાજરી પહેલાં થોડીક વાત કરી દઉં મિત્રો. ચેતરે સાહેબે કીધું કે ગૂગલમાં તમારું પીડીએફ છે. હવે મૂલ્યાંકન સિસ્ટમ આની તમને ખબર હશે અથવા ન ખબર હોય તો એક બેન પણ બોલ્યા હતા કે કાપા કાર્ય ના 5-10 ગુણ હોય છે, 50 માર્કનું હોય છે ને ચેતરે સાહેબ? હા, પણ આપણે પણ જનરલી આપણે અને વર્ષોથી આ 5 પદી જે છે એ જનરલી હોય છે કે ભાઈ તમારું પાઠ આયોજન છે એ સ્વ હસ્તાક્ષરે લખેલું હોય, બરાબર? એટલે એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય પરીક્ષકને કે પોતાના જ અક્ષર છે કેવા છે, સારા છે. પાઠ આયોજન સ્વ હસ્તાક્ષરે એની પીડીએફ બનાવીને તમને મોકલવાનું કહેશે. પછી વિષય અભિમુખના હોય છે અંદાજિત માર્ક, વિષય વસ્તુના હોય છે, અને કાપા કાર્ય, અને છેલ્લે ટોટલી રજૂઆત તમારી, તમારું પરફોર્મન્સ કેવું છે એના હોય છે. એટલે આ પ્રમાણે અમે જ્યારે બીએડ કર્યું ત્યારે આ પ્રમાણેના ક્રાઇટેરિયા એ પાઠમાં હતા. બીજી વાત હાર્ડ કોપીની વાત થઈ કે પીડીએફ બનાવીને તમારે ગૂગલમાં શેર કરવાની છે તો એ તમે શેર કરી દેશો જે તે સમયે અમે જોઈ શકીએ પાઠ આપતી વખતે. પછી પાઠ આયોજન પાઠ આયોજન એના 4 પેજ. હા, પાઠ આયોજનના કેટલા પેજ હોય? આગળનું પેજ, અંદરના 2 પેજ અને છેલ્લું પેજ, ટોટલ 4 પેજ, બરાબર? બીજી કોઈ મેટરની જરૂર નથી. છતાં તમે એમ લાગે કે ભાઈ મારે મૂકવું છે તો સંદર્ભમાં ઘણા મિત્રો મૂકતા હોય છે, મૂલ્યાંકન અલગથી મૂકે, વિષય વસ્તુના ફોટા મૂકે, તો એ મૂકવામાં કોઈ વાંધો નથી. એક પીડીએફ જોવી અને ડિટેલ એ જોઈ શકાય, બરાબર? તમને જરૂરી લાગે કે મૂલ્યાંકનકારો સામે જે શેર કરવું જરૂરી છે, પર તમારી ફાઇલમાં જે કંઈ શેર કરવું જરૂરી છે એ શેર કરવું. પાઠ આયોજનમાં તમારા સંદર્ભ બાબતો જે લાગે કે આ તમે કોઈ ઓકે. હા, મોસ્ટ ઓફ તાલીમાર્થીઓના વિડીયો ઓન છે અત્યારે. હાજરી પૂરી લઉં પછી આપણે ચર્ચા કરીએ. ઓકે કહેશે એટલે એનો અવાજનો અને વિડીયોનો પણ ખ્યાલ આવી જશે. ભદ્રેશ સંજયભાઈ છે, ભદ્રેશ સંજયભાઈ ભાગવત તો માનસી, ઓકે ભાલિયા જસ્મીના જસ્મિતા, ઓકે. પછી માઇક તમારું મ્યુટ કરી દેજો બોલીને. ભાનુશાળી નરોત્તમ, હા વાંધો નહીં, હા છે. નરોત્તમભાઈ ભટ્ટ કુણાલ, હાથ ઊંચો કરજો એટલે ખ્યાલ આવે આમાં.
ओके ओके भट्ट मंथन मंथन यस ओके भट्ट पीयूष ओके 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 पची भट्टी राबियाबश्री छे भट्टी राबियाबश्री हलो यशको नथी पची क्या है आज ओके ओके माइक बंद कर देजो भाविक कुमार ओके भावसार जिनल ओके भावसार जिनल पची विधि बिखड़िया विधि यस सर ओके भोई हेमांगिनी ओके भोई हेमाक्षीबेन छे हेमाक्षीबेन मैसेज आपी देजो भोई हितेश कुमार हाथ ऊंचो करो जी ओके पछी भोई किंजलबेन छे किंजलबेन नथी भोई ज्योतिबेन ओके भूमिका सोलंकी हाँ कौन बोलो है किंजल ओके ओके क्या थी बोलो छो बेन डाकोर ओके भूतिया हिरल कौन हा एमाक्षी हाजरी पुराई गयो बेन हा भूतिया हिरल ओके भूतिया काना ओके भूतिया नीता ओके भुवा ख्याति क्या छे ओके बोचिया परेश भाई छे बोचिया क्या हाथ ऊंचो करो जी हेलो हाँ कौन बोले हाँ पर ओके ओके मड़ी गया हाँ ओके ओके बोरीचा नम्रता ओके बोरसिया बीना क्या हाँ बीना ओके हाँ हाँ बोसमिया कृतिका बोसम ओके पछी बुचिया प्रशांत छे प्रशांत भाई ओके पछी चांपानेरी स्मिता ओके चांपानेरी दीपाल दीपलबेन ओके चौधरी धवल कुमार छे धवल कुमार क्या छे हाँ ओके ओके ब्लू चौधरी प्रिंस हवे आवे छे प्रिंस वाह सरस नाम छे प्रिंस सरस नाम चौधरी राहुल भाई छे राहुल भाई हाँ मैं कीधु राहुल भाई नी राह जोवी राहुल भाई नी राह जोवी पड़े छे चौधरी डिम्पल बेन हाँ चौधरी डिम्पल बेन ओके बराबर बधाने हाजरी हाँ हवे माइक तमारू म्यूट करी देजो अने तमे नोट अने पेन तो लईने बैठा जशो मित्रो तो अमुक बाबतो मारा ध्यान ऊपर आवेली छे हुं तमने जणावी दऊं छुं के तमे जे पाठ आपो छो ए अलग अलग प्रकारे आपी शकाय एक तो रोल ऑफ बोर्ड तमारा घरे टींगाड़ी अने एक तमारे बे व्यक्तिनी जरूर पड़शे एक मोबाइल पकड़वा वाळो अने तमे पाठ आपवा वाळा एटले तमारो मोबाइल जयरे पण तमे वीडियो शूट करो त्यारे हमेशा आडो राखजो
જે તે સમયે મિત્રો કેવું ન પડે, હંમેશા મોબાઈલને આડા સ્ક્રીન ઉપર જ રાખવાનો રહેશે. હવે તમે જે પાઠ આપો છો એ લાઈવ તમે આપી શકો અથવા વિડીયો પણ તમે બનાવી શકો થોડો ઘણો, કે જે અમુક બાબતો તમારે વિડીયો થ્રુ કરવાની છે જે તે સમયે તમે બતાવી નથી શકતા, અને જો બતાવવા માંગતા હો તો વિડીયો થોડો ઘણો બનાવી અને પછી તમે સ્ક્રીન શેર કરી શકો છો. પીપીટી હા બોલો બોલો. ના ના, એવી રીતે નહીં, એટલે સંદર્ભ તરીકે, સંદર્ભ કોઈ સંદર્ભ લેવો હોય બરાબર, કોઈ તાજમહાલ તમારે વચ્ચે આવે છે કે બતાવવો છે મારે થોડો ઘણો, તો એક બે સેકન્ડમાં તમે એનો વિડીયો બતાવી શકો. કોઈ પક્ષી ઉડતું હોય, કોઈ માછલી કે દરિયાની તમારે વેલનો બતાવવો છે વિડીયો, તો તમે એ વિડીયો બતાવી શકો છો. અને કોઈ ઇમેજ છે ધારો કે, તો ઇમેજ પણ તમે શેર કરી શકો છો, જે તમે લાઈવમાં નહીં પણ કોઈ પીપીટી દ્વારા પાઠ આપવા માંગતા હો અને એમાં બતાવવા માંગતા હો અલગથી, તો એ તમે કરી શકો છો. હવે વિડીયો અને ઓડિયોની ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે તમારા રૂમની અંદર પંખો, ઘણા મિત્રોને અમે જોઈએ છીએ તો પંખાનો અવાજ આવતો હોય છે, બીજા રૂમમાં ખૂબ અવાજ આવતો હોય છે, એટલે મૂલ્યાંકન કારણે ખૂબ જેને કહેવાય ને મજા ના આવે, તમને પણ મજા ના આવે, એટલે તે દિવસે તમારે સાયલન્ટ રાખવાનું છે. અને જ્યાં તમારું નેટવર્ક સારું આવતું હોય એવી જગ્યા પસંદ કરવાની છે. ફોર એક્ઝામ્પલ, બે માળ હોય તો ઉપલા માળે રૂમ રાખી એમાં તમારે સિલેક્ટ પસંદગી કરવી જોઈએ, કે જેથી કરીને તમારો જે છે એ વિડીયો કટ ન થાય, રોકાય નહીં, અવાજ કપાય નહીં. અને ઓડિયો અને વિડીયો, હવે મોબાઈલ તમે જ્યાં ઊભા છો ત્યાંથી 8 કે 10 ફૂટ ડિસ્ટન્સમાં હશે, એટલે તમારો મોબાઈલ પકડનાર કોઈ જુદી વ્યક્તિ હશે બરાબર, તો એને તમારો અવાજ મોબાઈલ સુધી પહોંચવા માટે, જો ખાલી મોબાઈલમાં જ તમે વિડીયો અને ઓડિયો શૂટ કરતા હો તો એમાં ખૂબ વચ્ચે અવાજ આવશે, એટલે તમારે બ્લૂટૂથનો ઉપયોગ કરવાનો છે, જે વાયરલેસ બ્લૂટૂથ, એટલે તમારે કાનમાં નાખી દેવાના છે અને મોબાઈલમાં તમારો અવાજ ઓટોમેટિક આવી જશે. એ જો કરશો ને તો બહારનો અવાજ પણ ખૂબ ઓછો થઈ જશે, કારણ કે ઓલું ડાયરેક્ટ તમે જ્યારે વિડીયો શૂટ કરશો ને તો બહારનો અવાજ જે કર્કશ છે, બીજા વ્યક્તિઓ બોલે છે એનો અવાજ પણ એમાં રેકોર્ડ થાય છે. પણ જો તમે કાનમાં બ્લૂટૂથ વાયરલેસ રાખશો તો બીજો અવાજ બિલકુલ નહીં આવે, આ એનો મોટો ફાયદો છે. અને પાઠની વાત કરી કે 30 મિનિટમાં પૂરું કરવાનું છે, અને માઇક્રોસોફ્ટ ટીમ જે છે એમાં પણ વિડીયો રેકોર્ડ થઈ શકે છે, એટલે એક મોક ટેસ્ટ પણ બે તાલીમાર્થીઓ વચ્ચે તમારે કરી લેવાનું છે. બાકી બધું જે ટાઈમ ટેબલ છે, હવે પાઠની શરૂઆત જે છે એની તમને હિંટ આપી દઉં મિત્રો, તમે જ્યાંથી પણ બોલતા હો એ અગાઉ તમારે, તમારો પીરિયડ હોય ધારો કે 10 વાગે, તો તમારે 10માં 10 કમ હોય ત્યારે તમારે થોડુંક સેટિંગ કરી લેવાનું છે બરાબર. અને તમારે ઓડિયો અને વિડીયો બંને મ્યુટ રાખવાના છે. તમે જોઈન્ટ તો થઈ ગયા છો, પણ જ્યારે તમારો વારો આવે ત્યારે તમારે ઓડિયો અને વિડીયો શરૂ કરવાના છે, જેથી કરીને બધા જ વિડીયો શરૂ રાખે તો ડેટા જે છે એક્સેસ એ બધાનો થાય. એટલે તમે જે અત્યારે તમામ મિત્રોએ વિડીયો બંધ કરી દીધો, એટલે તમને મારો અવાજ, મારો વિડીયો એ પરફેક્ટ આવશે. હું તમારો બધાનો વિડીયો શરૂ રાખું તો એ કન્ઝપ્શન લાગે બરાબર, એનો ડેટા ટ્રાન્સફરમાં વાર લાગે. એટલે જે શું, નહીં 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 જ, તમે તમારો જ પાઠ જોવાનો છે, બાકી નીકળી જવાનું છે, લેફ્ટ થઈ જવાનું છે. શું કામે, તો કે આટલા બધા તમે ઓડિયો વિડીયો જોવો તો તકલીફ પડે, અને જોવાની કોઈ જરૂર નથી. તમારું માત્ર એક જ કોણ જોતું હશે, તમે એક આપવાવાળા અને માત્ર સ્કૂલના વિદ્યાર્થીઓ, કારણ કે બધા વિદ્યાર્થીઓ એનું કન્ઝપ્શન લાગશે ને, કે એક સ્કૂલમાં એક વર્ષ 6ઠા ધોરણમાં જ્યારે લિંક શેર થાય તો તમે તો છો જ આમાં જોડાયેલા, પણ એને કોઈ જોવાની જરૂર નથી. ઓડિયો વિડીયો બંધ રાખે, અવાજ એને સંભળાય, વિડીયો ચાલુ પોતાનો બંધ રાખે બરાબર, જે પાઠ આપે છે. પણ જે લોકોને પાઠ પૂરો થઈ ગયો છે એને કોઈ જોવાની જરૂર રહેતી નથી, એને ત્યાંથી લેફ્ટ થઈ જાય એવું મારું સજ. હા બરાબર, કારણ કે 35 વિદ્યાર્થીઓના અલગ અલગ ઘરે વિડીયો જશે, એટલે એ વિડીયો શરૂ રાખશે, એટલે ડેટા કન્ઝપ્શનમાં વાર લાગે. તમે દૂર બેઠા છો પોરબંદર અને ક્યાં વઘઈ વલસાડ નવસારી બરાબર ને, એટલે થોડુંક ડેટા
ટ્રાન્સફરમાં તકલીફ પડે એટલે એવું ન થાય. એટલે જે મિત્રોને પાઠ હોય એને ખૂબ વહેલું જોડાવાની પણ જરૂર નથી. એક પીરિયડ વહેલું જોડાય તો ચાલે. ઘણી વખત અમે ટેલી કરતા હોઈએ છીએ, કોણ જોડાઈ ગયું, એટલા માટે કે ભાઈ આ હોય આનો વારો છે તો અમારે ટેલી કરવું હોય કે ભાઈ એ જોડાઈ ગયા છે કે નહીં. એટલે એક પીરિયડ તમે કદાચ અગાઉ જોડાવશો તો પણ ચાલશે. બરાબર ને ચેતરિયા સાહેબ? હા હા બરાબર છે. હા બરાબર. હા નહીં. હવે મિત્રો છેલ્લી સૂચના આપી દઉં કે તમારે પાઠની શરૂઆત કેવી રીતે કરવાની છે. શિક્ષક તમે જ્યારે બનો છો ત્યારે તમારું જે પહેરવેશ છે એ યોગ્ય શિક્ષકને શોભે એ પ્રકારનું હોવું જોઈએ. બરાબર, ટી શર્ટ પહેરીને આપણે પાઠ આપીએ તો એ સારો ન લાગે. બરાબર, તો બહેનોને, તમામ બહેનો અહીંયા છે તો મારી વિનંતી છે કે જ્યારે પણ વાર્ષિક પાઠ હોય ત્યારે સાડી પહેરી અને પાઠ આપશો તો થોડું ઘણું આપણે એ સારું લાગશે. એટલે પરીક્ષકોને જે લાગે તે તમને પણ લાગે, પણ આપવો જોઈએ સાડી પહેરીને જ પાઠ આપવો જોઈએ એવો અમારા તાલીમાર્થીઓને અમે ફરજિયાત છે કે વાર્ષિક પાઠ વખતે દરેક તાલીમાર્થીએ બરાબર સાડી પહેરીને જ, અને જે છે વિદ્યાર્થીઓ જે પુરુષ મિત્રો એમને શર્ટ પહેરી અને અથવા કોઈ પણ જભો પહેરીને પણ આપી શકે છે. એટલે ટૂંકમાં હા હા લાઈવ આપતા હો. હા 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 ધ્યાન રાખવું પહેલો તો સારું. એટલે બરાબર આપણે એના આદર્શોનું પાલન કરીએ. તો તમારે પાઠની શરૂઆત નમસ્કારથી કરવાની છે. તમારું નામ પહેલાં બોલવાનું છે એટલે પરીક્ષકો ટેલી કરશે, અને પછી સંસ્થાનું નામ બોલવાનું છે, પછી ત્યાંથી તમારો પાઠ શરૂ થશે. બરાબર, તો આટલી બાબતો મારા ધ્યાનમાં આવી એટલે હું તમને શેર કરું છું. જે મિત્રો આમાં નથી જોડાણા એને આ વિડીયો જોઈ લેવાનો છે. છતાં હજી એવું લાગશે, ચેતરે સાહેબ અમે ચર્ચા કરશું કે ભાઈ હવે જરૂર છે કે હવે માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા આગલા બે દિવસ અથવા તમે મેસેજ મૂકજો કે કેવી આવશ્યકતા છે. બરાબર, તો આપણે એક દિવસ માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા બધા મિત્રો જોડાય અને ફાઇનલ બે ત્રણ દિવસની વાર હોય, 5-6 તારીખની આસપાસ, તો ખાલી 5-10 મિનિટ આપણે જોડાય અને જે કાંઈ સમસ્યાઓ છે એનો ઉકેલ મેળવવા કોશિશ કરશું. તો આટલી બાબતો મારે તમારી સમક્ષ મૂકવાની હતી. બરાબર, તો સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.